ગઢપુર માં જીવા ખાતાના દરબારમાં શિયરે સંતોને પીરસ્યું, પછી વાત કરતા કહ્યું, અક્ષરધામની સુખ સંપત્તિ બધી એક એક સંતમાં રહી છે. અક્ષરધામની સુખ સંપત્તિ બધા એક એક સંતમાં રહી છે. તે સંપત્તિ એક સંત બીજા સંતમાં જોઈ શકતા નથી, તેને ઈશ્વર ઈચ્છા જાણવી. પછી નહીં તો મહાગડબડ થાય, ઝઘડા જ થાય. મુક્તો પણ ઝઘડા થાય એવું થાય. અક્ષરધામની સુખ સંપત્તિ બધી એક એક સંતમાં રહી છે. તે સંપત્તિ એક સંત બીજા સંતમાં જોઈ શકતા નથી, તેને ઈશ્વર ઈચ્છા જાણવી. જે સંત ઈશ્વરની પેઠે વર્તે છે તે તેને જાણે છે. એ બધાથી પર, સુપર, એટલે એ બધું જાણે. એ બધાને બધું જાણે, કોણ કેટલો છે, કેટલા છે, કેવા છે. બીજા બધા જાણી શકતા નથી. હવે સુખ સંપત્તિ અક્ષરધામની બધી જ એક એક સંતમાં રહી છે, પણ એકબીજામાં જોઈ શકતા નથી, એ ભગવાનની ઈચ્છા જાણી. પણ જે પરથી પર છે એવા સંત હોય, એકાંતિક પરમ એકાંતિક સંત, એ બધું જાણે છે. બધા જો ઈશ્વર પેટે વર્તવા લાગે તો બ્રહ્માની સ્થિતિ એક સરખી ના રહે. જો આપણે એક એક સંતમાં સંપત્તિ સુખ સંપત્તિ ભગવાનની રહેલી છે અક્ષરધામની, પછી એ તો બરાબર છે, એવા સમજ છે. પણ એકબીજાને દબાવવાની વાત આવે, દબાવે જ તો બ્રહ્માંડની સ્થિતિ એક સરખી રહે નહીં, ઉથલ પાથલ, મહા ઉથલ પાથલ થઈ જાય. બધા જો ઈશ્વરની પેઠે વર્તવા લાગે તો બ્રહ્માની સ્થિતિ એક સરખી ના રહે, કારણ કે પ્રભુતા જીરવી કઠણ છે. એમ જાણી અમે સૌનું સામર્થ ઢાંકી રાખ્યું છે. ગુણાતાન સ્વામી પણ એમની વાતોમાં લખ્યું છે, આ તો સૌની સામર્થ્ય ઢાંકી રાખી છે, નીકળતો ક્યાંય ને ક્યાંય હાથે દેહ હાથે કંઈ દેહ મૂકે અને બધું, એટલે કોઈ કંટ્રોલ ના રહે, બધું જેમ ફાવે તેમ વર્તવા લાગે. સમર્થ હોવા છતાંય એમ જાણી અમે સૌનું સામર્થ ઢાંકી રાખી. વચનમાં વર્તો તે મોટી પ્રભુતા છે. બસ ટૂંકમાં ભગવાનના વચન, ભગવાનની આજ્ઞા, ભગવાનની મરજી, એ પણ વર્તું એ મોટી સામર્થ્ય છે. બીજું સ્વતંત્રપણે ગમે એટલું બધું રાજ કરે, બ્રહ્માંડનું રાજ કરે, પણ તો એ મહારાજની આ દ્રષ્ટિમાં એ કાંઈ ના કહે. પણ વચનમાં વર્તે, મારે વચનમાં નિવૃત્તિ, વચનમાં પ્રવૃત્તિ એ રીતે રહે, એ જ મોટી સામર્થ્ય છે. બધું આપણે કરી ચૂક્યા છે અને કરતાં કરતાં આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. હવે બીજું કાંઈ કરવાનું નથી, ભગવાનના વચનમાં રહેવું એ જ મોટી સામર્થ્ય છે. અને બીજી સામર્થ્ય કોઈ જરૂર કાંઈ જરૂર જ નથી. જેના હૃદયમાં ભગવાનની ઉપાસના દ્રઢપણે હોય તે સેવક થઈને વર્તે. જો માલ ગોળ ફરી ફરીને અહીં આવી ગયા કે જેના હૃદયમાં ભગવાનની ઉપાસના દ્રઢપણે હોય
તે સેવક થઈને વર્તે. જે આપણે દાસ થઈને વર્તું, મહિમા બીજાનો જાણવો પોતાનો નહીં, અને બીજાના ગુણ જોવા પોતાના ગુણ નહીં, એ આ બધી સામર્થ્ય કહેવાય ખરેખર. જેના એટલે આ મારા એક એક સંતો બધા સમર્થ છે, એમાં કાંઈ ઓછું નથી. પણ ભગવાને કરાવવું છે બીજું, કે બધું તંત્ર મૂકીને એકાંતિક ભક્તિ, એકાંતિક ભક્ત થાવ, એ માર્ગે ચડો. બીજા બધા તો ઘણું બધું કર્યું છે, ઘણું, પણ મિયા ઠર ના ઠર આપણે કાંઈ હાથમાં આવ્યું નથી. એટલે હવે એકાંતિક ભાવે ભગવાનની ઉપાસના કરવાની વાત છે. ભગવાન સિવાય તેને બીજી કોઈ આશા જ ના હોય. ભગવાનના જે દાસ, તેનો પણ દાસ થઈને વર્તે. મહારાજ આ મંત્ર એક્સપ્રેસ હાઈવે ટુ અક્ષરધામ, આ દાસ દાસ થઈને વર્તું. એ નાના માણસ હોય એને સમજાય નહીં આ બધું દાસપણું. લાગે આપણે જ આ બધું કરવાનું, મારે જ પગે લાગવાનું બધાને, મારે એના એવા ભાવ, વિચિત્ર ભાવ જાગે. અને જે ખરેખર દાસ હોય એ તો આનંદ પામે, અને ખરેખર મજા પડે એને, અને બીજાને લપ લાગે દાસ થઈને. દાસ શું દાસ, એવા તો ભાવ જાગે. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે. લો, ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને, કે જેને એકાંતિક ભાવે ભગવાનની ભક્તિ કરી એ સિવાય બીજું કાંઈ મન ના હોય, અને દાસના દાસ દાસ એવા એવી રીતે વર્તે. મહારાજ શ્રીજી મહારાજ પોતે વાત કરે કે એવા સંત અમે ભગવાનને પણ દુર્લભ, ભગવાન દુર્લભ માને છે આવા ઉપાસકને. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે, અને તેનાથી પણ માત્ર દૂર રહેતા નથી. ક્યાંથી રહે હવે આવા ઉપાસક હોય? એટલે આપણે પહેલેથી આવી રીતે ગોઠવણી કરવી કે એકાંતિક ભક્ત થવું છે, બીજી કોઈ વાત નહીં. બીજું બધું આપણે કરી ચૂક્યા છે, કાંઈ બાકી જ નથી. હવે એકાંતિક ભાવે ભક્તિ કરવાની બાકી રહે છે, અને આ વાત કંઈ ખોટી નથી. મહારાજના વખતથી આજ સુધી હજારો એકાંતિક ભક્તો થયા છે, એટલે આ કંઈ કલ્પના નથી, ગપ ગોરા નથી, સાચી વાત છે. એટલે આપણે આ પાટે ગાડી ચડાવવા દેવી, અને બીજું બધું આપણે કરી ચૂક્યા કાંઈ. પણ આપણે ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ્સ. જો આપણે ખરેખરી વસ્તુ એકાંતિક ભાવ ભક્તિ કરવી છે, અને એ સિવાય બીજું કંઈ કરીએ બીજા બધું ન્યૂન છે, હીણ છે, અને એમાં પડવાની જરૂર નથી. આપણે એમએ પીએચડી થયા પછી એકડિયામાં જવું, એના જેવી વાત છે. એટલે બધું પરવારીને આ સત્સંગની વાત. હવે ભગવાનને રાખવા સિવાય બીજી કોઈ વાત આપણા હૃદયમાં રહેવી ના જોઈએ. હવે તો કાઢતા રહેવું બધું બીજું લો, અને આ એક ભગવાન પોતાના હૃદયમાં બિરાજમાન છે, બિરાજમાન રહે એવી રીતે વર્તું. સદાંગ સાંઈ મહારાજ.